અને હવે જોઈએ અત્યાર સુધીની ટોપ 18 ખબરો. જાણીતા ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન. મુંબઈની હોસ્પિટલમાં થયું નિધન. 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. બપ્પીદારા નામથી હતા લોકપ્રિય. સંત રવિદાસ જયંતી પર પીએમ મોદી પહોંચ્યા મંદિર. દિલ્હીના કરોલ બાગમાં આવેલ સંત રવિદાસ મંદિરમાં પૂજા અર્ચના કરી ઝુકાવ્યો શીશ. મંદિરમાં હાજર મહિલાઓ સાથે ભજનમાં થયા સામેલ. રાજકોટમાં ભૂમાફિયાઓએ કરેલા હુમલાનો મામલો. યુનિવર્સિટી પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો. રવિ વાઢેર, હિરેન વાઢેર, વિજય રાઠોડ અને પરેશ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધાયો. વિદેશ મોકલવાના નામે ખંડણી વસૂલવા મામલે પર્દાફાશ. મૂળ બિહારના વૈશાલીના છે બંને આરોપી. આરોપી સુશીલ રોય અને સંતોષ રોય બંને સગા ભાઈ. પોલીસ તપાસમાં સામે આવી વિગતો. ફેનિલની ધરપકડ બાદ રેન્જ આઈજીએ ક્રિશ્માના પરિવારજનોનું નિવેદન લીધું. પરિવારજનોએ હત્યારા ફેનિલની ઝડપથી સજાની માંગ કરી. એકતરફી પ્રેમમાં ફેનિલે ક્રિશ્માનું ગળું કાપીને હત્યા કરી હતી. યુક્રેન મામલે બોલ્યા નીતિન પટેલ. વિદ્યાર્થીઓ સાથે વિદેશ વિભાગ સતત સંપર્કમાં. ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાનો એક્શન પ્લાન તૈયાર. યુક્રેનનું મહાસંકટ વિશ્વ સામે. રાજકોટ શહેરભરમાં ચાલી રહ્યા છે કપલ બોક્સ. આઈસ્ક્રીમ પાર્લરના નામે ચાલી રહ્યા છે કપલ બોક્સ. આઈસ્ક્રીમ પાર્લરમાં ગાદલા અને ઓશિકાની વ્યવસ્થા. ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા કપલ. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનની ચીમકી. 17 ફેબ્રુઆરીએ રાજ્યના તમામ સીએનજી પંપ બંધ રહેશે. બપોરે 1 થી 3 વાગ્યા સુધી સીએનજી પંપ બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં 1200 સીએનજી પંપ રહેશે બંધ. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક. ડિફેન્સ એક્સપો, જૂનાગઢના મેળાને મંજૂરી પર ચર્ચા. કોરોનાના કેસ ઘટતા નવી એસઓપી પર થશે ચર્ચા. બજેટને લઈને પણ થશે ચર્ચા. બુડાના મહિલા અધિકારીને ધમકાવનાર આર્કિટેક્ટની ધરપકડ. આર્કિટેક્ટ કિરીટ પટેલ સામે મહિલા સાથે અસભ્ય વર્તન. સરકારી કામમાં રૂકાવટ અંગે નોંધાવી હતી ફરિયાદ. આર્કિટેક્ટ એસોસિએશને સામી લડતના આપ્યા સંકેત. જૂનાગઢ શહેરમાં રખડતા ઢોર નતરાશ યથાવત. શહેરના ગિરનાર દરવાજા પાસે આખલા યુદ્ધ. રખડતા ઢોર નતરાશથી લોકો ત્રાહીમાં. મનપા દ્વારા હજી સુધી લોકોને ઢોરના ત્રાસથી નથી અપાઈ મુક્તિ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ જંગલ સફારીમાં 2 બાળસિંહનો જન્મ. આ એવો સંસ્થાન છે કે જ્યાં પ્રેમ, હૂંફ અને સંભાળ રાખનારાઓની કુશળતાથી સફળ રીતે પ્રાણીઓનો થાય છે ઉછેર. ગુજરાતીઓ હવે ગરમી માટે રહેજો તૈયાર. હવામાન વિભાગની આગાહી. આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. 2 દિવસ બાદ 2 થી 4 ડિગ્રી તાપમાન વધશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 998 કેસ પોઝિટિવ. વધુ 16 દર્દીના મોત. જ્યારે કે 2,456 દર્દી થયા રિકવર. દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો. 24 કલાકમાં 27,409 કેસ નોંધાયા. 347 લોકોના કોરોનાથી મોત. 82,000થી વધુ લોકો થયા સ્વસ્થ. પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલ ફરી શરૂ થઈ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ ફરી શરૂ કરવામાં આવી. કોરોના ગાઈડલાઇન્સની સાથે સ્કૂલ શરૂ કરાઈ. પંજાબના કલાકાર દીપ સિદ્ધુનું થયું મોત. હરિયાણાના પાનીપતમાં રોડ અકસ્માતમાં થયું મોત. કિસાન આંદોલનના સમય થયું હતું નામ ચર્ચિત. કિસાનો દ્વારા દિલ્હીના લાલ કિલ્લા પર થયેલ હિંસામાં ઉછળ્યું હતું નામ. કુસુમ વિદ્યાલયમાં વક્તૃત્વ સ્પર્ધાને લઈને થયો વિવાદ. મારો આદર્શ નથુરામ ગોડસે વિશે રખાતા વિવાદ સર્જાયો. ગોડસેને હીરો બનાવનાર બાળકીને અપાયો પ્રથમ ક્રમ.